ओके मित्रों, आपणे गया लेक्चरमां क्वेश्चन भण्या हता। ओके, आजे आपणे दाखला गणवाना छे। एक तो खास करीने आपणुं आ सूत्र याद राखवुं, वी इज इक्वल टू डब्ल्यू अपोन क्यू, अदरवाइज एने शुं कहेवामां आवे छे, डेल्टा वी। अने बीजुं सूत्र छे ए के क्यू अपोन आर, जे बिंदુઓથી વિદ્યુતભાર વડે ઉદ્ભવતું સ્થિતિમાનનું સૂત્ર છે। મિત્રો ચલો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાયનો 2.1, 5×10⁻⁸ Q1 બરાબર અને Q2 બરાબર −3×10⁻⁸ કુલમ ના બે વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે છે, બંને વિદ્યુત ભારો છે મિત્રો Q1 અને શું છે Q2, બંને વચ્ચેનું અંતર કેટલું છે 16 સેન્ટીમીટર। ઓકે આગળ વધીએ। આ બે વિદ્યુત ભારને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે? તો આપણને અહીંયા અચ્છા જો બિંદુ અને બ્રેકેટમાં ઓ લખેલું છે, એટલે એક કરતાં વધારે બિંદુઓ છે, ઓકે, કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શું છે મિત્રો શૂન્ય છે। અચ્છા તો આપણે બે પરિસ્થિતિનો વિચાર કરીએ। એક તો હું એવું કહું કે ભાઈ આ વિદ્યુતભાર છે એ માઇનસ છે, આ શું છે, સોરી આ પ્લસ ને એક માઇનસ। તો સપોઝ કે આ બિંદુએ સ્થિતિમાન કેવું છે શૂન્ય, હું ધારી લઉં છું વી ઇઝ ઇક્વલ ટુ 0 છે, એનો મિનિંગ શું થયો કે આના વડે અને આના વડે ઉદ્ભવતા સ્થિતિમાનનો જે સરવાળો છે એ કેવો છે શૂન્ય છે મિત્રો। ઓકે તો આપણે એવું કહી શકીએ કે અહીં V ઇઝ ઇક્વલ ટુ V1 + V2। ઓકે તો V બરાબર શું છે 0, V1 + V2, સો V1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે −V2। V1 એટલે Q1 વડે ઉદ્ભવતું સ્થિતિમાન। અચ્છા મિત્રો આ બિંદુએ સ્થિતિમાન શૂન્ય છે તો આને હું x ધારું છું, તો આ શું થશે 16 − x। ઓકે તો આની અંદર કિંમત મૂકી દઈએ, હવે આના વડે ઉદ્ભવતું સ્થિતિમાન મારે લખવું હોય તો KQ1 અપોન અહીંથી અંતર કેટલું છે x ઇઝ ઇક્વલ ટુ −KQ2, કેટલું છે 16 − x, રાઈટ। આગળ વધીએ આપણે, કે થઈ ગયા કેન્સલ, અહીંયા હું બધાની કિંમત મૂકું, Q1 બરાબર શું છે 5×10⁻⁸ એના છેદમાં શું થશે x, માઇનસ નિશાની એમ નિયમ, Q2 બરાબર શું છે −3 એને × 10⁻⁸ એના છેદમાં શું થશે 16 − x। ચલો ક્રોસ ગુણાકાર કરીએ છીએ, ઓકે −−+ 5/x ઇઝ ઇક્વલ ટુ 3 16 − x, ક્રોસ ગુણાકાર કરી નાખીએ આપણે મિત્રો, એટલે 80 − 5x ઇઝ ઇક્વલ ટુ 3x, 80 5x ને આ બાજુ લઈ જાઓ તો 8x, સો x ઇઝ ઇક્વલ ટુ શું થશે 80/8, તો આન્સર આપણો 10 સેન્ટીમીટર આવે। ઓકે પણ x એટલે ક્યાંથી અંતર, Q1 થી 10 સેન્ટીમીટર, તો Q2 થી કેટલું થાય 6 સેન્ટીમીટર, 16 − 10 એટલે 6, એ તમે અહીંયા ગમે તે લખી શકો છો, Q1 થી 10 અને Q2 થી 6 સેન્ટીમીટર સ્થિતિમાન શૂન્ય થાય। રાઈટ, ચલો આગળ વધીએ આપણે। અચ્છા હવે આ તો આપણે વાત કરી છે બંને વચ્ચેના બિંદુએ ભારે સ્થિતિમાન શૂન્ય છે, ધારો કે Q2ની જમણી બાજુ આપણે વાત કરીએ, આ Q1 છે અને અહીંયા Q2 છે, અને અહીંયાથી આ P બિંદુએ સ્થિતિમાન કેવું છે શૂન્ય, બિંદુ હોય કીધું છે, તમે અહીંયા લઈ શકો છો ડોન્ટ વરી, પણ મેં અહીંયા લીધું છે, તો પહેલાં તો હું Q2થી આ અંતરને ગણી લઈશ। ઓકે આપણે x અંતર છે ને એ આની માટે કેમ Q1થી ધાર્યું હતું, એમ આ અંતરને હું ધારી લઈશ x। ઓકે આ અંતર શું છે 16 સેન્ટીમીટર, ડન। તો આ શું થશે,
x माइनस 16 है कि नहीं है सर। तो हवे आ बिंदुए स्थितिमान शून्य है। ओके हवे मारे अहीं काम ज करो, जो स्थितिमान शून्य हो दोस्तों एटले बहु सीम्पल वस्तु थई गई, बन्नेना स्थितिमाननो सरवाळो छे ए शून्य थाय, एटले v1 इज इक्वल शुं थशे माइनस v2। तो अहीं के क्यू वन, अच्छा अहींथी अंदर केटलो छे x इज इक्वल टू माइनस के क्यू टू, अहींथी अंदर केटलो छे x माइनस 16, के थी गया कैंसल, तो अँ शू क्यू वन 5×10⁻⁸ माइनस 3×10⁻⁸ अने एक्स माइनस 16, तो माइनस माइनस अँ कैंसल थी जैसे 10⁻⁸ कैंसल, आने सामेनी बाजू जवा दू तो 5x माइनस 80 इज इक्वल टू आने सामेनी बाजू 3x। चलो एक्स आप फाइंड आउट करिए, तो 80 आ बाजू जैसे तो 5x माइनस 3x इज इक्वल टू 80, सो दिस इज 2x, 80x इज इक्वल टू शू थे 40 सेंटीमीटर। ओके तो आ क्या थी छे क्यू वन थी, कारण के क्यू वन थी आपणे x धार्यू छे, तो जवाब शू आयो 40 सेंटीमीटर, आ एमपी दाखलो छे। ओके तो आ क्यू वन थी छे, तो क्यू टू थी x माइनस 16, तो 40 माइनस 16 એટલે શું થશે 24 સેન્ટીમીટર, રાઈટ। તમારે આ રીતે ગણતરી કરવાની, કદાચ તમે અહીંયા લઈ લીધું હોય તો ભૂલ નહીં પડે મિત્રો, ચિંતા નહીં કરતા, હો ખોટો નહીં પડે તમારો દાખલો, બરાબર કે નહીં। ઓકે ત્યાર પછી એના જેવો સેમ ટુ સેમ, કાંઈ ફેરફાર નહીં, બસ ખાલી ડેટામાં ફેરફાર છે એવો દાખલો આપણે ઉદાહરણનો જોશું। ઓકે જો એવો જ દાખલો છે મિત્રો, બસ ખાલી એની અંદર ડેટા ખાલી જુદા છે। ઉદાહરણનો દાખલા નંબર છે બીજો, બે વિદ્યુત ભારો, ઉદાહરણ બે, થોડું ફટાફટ ગણીશ હા, કારણ કે આની જેમ જ છે, બે વિદ્યુત ભારો 3×10⁻⁸ અને બીજો વિદ્યુત ભાર છે −2×10⁻⁸, એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે, બંને વચ્ચેનું અંતર શું છે 15 સેન્ટીમીટર। ઓકે ડન, તો વિદ્યુત ભારને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય છે, આપણે બે બિંદુ વિચારવાના છે, એક બિંદુ વચ્ચેનું। ઓકે આ બિંદુ વિચારી લ્યો કે અહીંયા સ્થિતિમાન શૂન્ય છે, તો આ અંતરને એક્સ ધારી લ્યો મિત્રો, તો આ અંતર શું થશે 15 માઇનસ એક્સ। ઓકે એક્સ એઝ ઇટ ઇઝ કરવાનું છે આપણે, તો સ્થિતિમાન શૂન્ય, તો વી વન પ્લસ વી ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, સો વી વન માઇનસ વી ટુ। ઓકે તો વી વન બરાબર શું થશે કે ક્યુ વન, આ આપણું ક્યુ વન છે, આ શું થશે ક્યુ ટુ, તો અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ ટુ અપોન 15 માઇનસ એક્સ, કે થઈ ગયા કેન્સલ, સો ક્યુ વન ઇઝ ઇક્વલ ટુ 3×10⁻⁸ એના છેદમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એના છેદમાં 15 માઇનસ એક્સ। ઓકે ચલો માઇનસ માઇનસ પ્લસ, 10⁻⁸ 10⁻⁸ કેન્સલ, તો અહીંયા થશે 3 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2, સામસામે ક્રોસ ગુણાકાર 45 માઇનસ 3એક્સ ઇઝ ઇક્વલ ટુ 2એક્સ, આને સામેની બાજુ લઈ જાઓ તો 45 ઇઝ ઇક્વલ ટુ 5એક્સ। જલ્દી એટલા માટે કરું છું, મેથેમેટિકલ સ્ટેપ છે આ, તો તમને જાતે આવડે, એક્સ ઇઝ ઇક્વલ ટુ 9 સેન્ટીમીટર। તો એક્સ ક્યાંથી અંતર છે, ક્યુ વનથી, ક્યુ ટુથી શું થશે 15 માઇનસ 9 એટલે 6 સેન્ટીમીટર, તો ક્યુ ટુથી 6 સેન્ટીમીટર। ઓકે આગળ વધીએ આપણે, અચ્છા આગળ વધવામાં તો હવે આની અંદર જ તે પાછું શું કરશું આપણે, 3×10⁻⁸ અહીંયા થશે −2×10⁻⁸। હવે હું અહીંયા બિંદુ લઈશ કે જ્યાં સ્થિતિમાન કેવું હોય શૂન્ય, ઓકે બંને વચ્ચેનું ડિસ્ટન્સ 15 સેન્ટીમીટર,
પણ x ક્યાંથી આપણે અઝ્યુમ કરશું, ક્યાંથી ધારશું? આનાથી જ. અહીંયા જેમ કેમ આપણે અહીંયા x લીધું તો એમ અહીંયા હું આ ડિસ્ટન્સને x લઈ લઉં, બરાબર? તો આ શું થશે? 15 માઇનસ x. ઓકે, ધેટ્સ ઇટ. અરે સોરી, આ તો 15 છે ને, આ થશે ને. Got it? ચાલો, અરે પાછું ભૂલ થઈ ગઈ. હા, x માઇનસ 15, રાઈટ. હવે રાઈટ છે. તો એમાં પણ વી વન પ્લસ વી ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, સો વી વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી ટુ. વી વન એટલે 3×10⁻⁸ અપોન ડિસ્ટન્સ x માઇનસ 10⁻⁶ એક્સ ડિવાઈડ બાય x માઇનસ 15. માઇનસ માઇનસ કેન્સલ, 10⁻⁻⁸ કેન્સલ, તો 3/x. ઓકે, ક્રોસ ગુણાકાર 3x-45 ઇઝ ઇક્વલ ટુ 2x. આ બાજુ આવે તો 3x-2x એટલે x, 45 આ બાજુ જાય એટલે પ્લસ 45. ઓકે, અને આ તો આપણને ક્યાંથી અંતર મળી ગયું? 3થી અંતર મળી ગયું. તો Q2થી x-15, તો 45-15, તો શું થશે? 30 સેન્ટીમીટર. થઈ ગયો આ સમય પૂરો. ઓકે, ચલો, તો આપણે આવા જ બે ગણ્યા છે. હવે એક બીજો, એટલે ઉદાહરણ નંબર 1 સિમ્પલ છે, હું તમને સમજાવી દઉં. આમ તો કામ તમારે જાતે થઈ જશે, છતાંય આપણે એક કામ કરીએ, થોડું ગણી નાખીએ. હાલો ને, આ બંને સમ ઇમ્પોર્ટન્ટ. હા, હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ નંબર 1, 2.1. ચાર ગુણ્યા 10⁻⁷ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર આવેલા બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. એટલે આનાથી 9 સેન્ટીમીટર અંતરે આવેલું બિંદુ P, અહીંયા મારે સ્થિતિમાન મેળવવું છે. તો સિમ્પલ, બિંદુ અત વિદ્યુત ભાર છે, ઓકે, આને ક્યુ કહી દઈએ. તો ઈ વી ઇઝ ઇક્વલ ટુ શું થશે? કે ક્યુ અપોન આર. તો મૂકી દો, કેની કિંમત બધાને યાદ હોવી જોઈએ, 10⁻⁹, ક્યુ બરાબર 4×10⁻⁷ એના છેદમાં 9 સેન્ટીમીટર. તો 9×10⁻², 9 થઈ ગયા કેન્સલ, 2 ઉપર જશે એટલે 11, 11-7 એટલે, ઓકે, 11 પ્લસ, આટલું સ્થિતિમાન થશે. હવે આગળ શું કીધું છે જોઈએ આપણે. તે બિંદુ તે પરથી 2×10⁻⁹ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવામાં આવે છે. જો હવે ધ્યાન રાખજો, આપણે કયા વિદ્યુત ભારને લાવીએ છીએ? અહીંયા વિદ્યુત ભાર શું છે? ફરીવાર ફિગર દોરવું, 4×10⁻⁷. ઓકે, અને હું અનંત અંતરેથી પી બિંદુએ કયા વિદ્યુત ભારને લાવીશું? 2×10⁻⁹. સાંભળજો, આ પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય, ટેસ્ટ ચાર્જ. તો કાર્યની ગણતરી કરો. શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના ઉપર આધારિત છે? તો કાર્ય મારે ગણવું હોય તો W ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેલ્ટા V. આપણું ઇક્વેશન છે મિત્રો, શું છે? ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ W ઓપન ક્યુ. કાર્યને કરતા તરીકે બનાવો એટલે ક્યુ સામેની બાજુ જાય, આની અંદર જ મૂકવાનું છે. આ જે છે એ જે વિદ્યુત ભાર લાવવામાં આવે છે એ છે. ઓકે, અને વિદ્યુત સ્થિતિમાન કોને કારણે પી બિંદુએ છે? આ વિદ્યુત ભારને કારણે. તો એ આપણે મેળવી લીધું છે. કેટલું છે? તો 8×10⁻⁵. રાઈટ, તો આ શું થઈ ગયું મિત્રો? કાર્ય. પણ આ કાર્ય માર્ગ ઉપર આધાર રાખે તો આપણે જોયું તું ના, કારણ કે આ સરક્ષી બળ વડે થતું કાર્ય છે એટલે માર્ગ ઉપર આધાર રાખે નહીં મિત્રો. હે, તો માર્ગ ઉપર આધાર રાખતું નથી, એટલા માટે આપણે અહીંયા તેના ઉપર આધારિત છે તો નથી, બરાબર ને? યસ, તો આપણો જવાબ છે
आंसर ना आवशे। ओके, कारण के सरकसी बड़बड़े थतुं कार्य क्यारे मार्ग पर आधार न राखे, कोनी पर आधार राखे? प्रारंभिक स्थान अने अंतिम स्थान पर। ओके चलो मित्रों, तो आपणे आटले सुधी राखीए छीए, नेक्स्ट टाइम फरीवार आगळ वधशुं। ओके, ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ વેરી મચ।